हेलो स्टूडेंट, गुड मॉर्निंग ऑल ऑफ यू। आज आप सप्लिमेंटरी रीडिंग रीड 20 जुवाना छे, जेनी अंदर छे पोयम होम दे ब्रॉट हर वोरियर डेड। चलो स्टार्ट करसो, टेक्स्ट बुक हाथ में जैसे न हो तो ले लो। होम दे ब्रॉट हर वोरियर डेड, सी नोर सून स्नोड नोर अटर द क्राय, ऑल हर मैडन्स वॉचिंग साइड, सी मस्ट वीप और सी विल डाई। यहाँ एक मृत योद्धा की बात है और इनकी पत्नी की बात है। जे योद्धा है युद्ध की अंदर मृत्यु पाम्या है, हवे एने घरे लई आव्या आवे छे। सिपाहीओ बनी शके कि एने घरे लई आव्या होय तो ये घरे लई आव्या छे। तो हवे जेनी पत्नी जे छे योद्धा मृत्यु पाम्या छे, एनी पत्नी सी नॉट अ स्नूड, स्नूड मीन्स के फेंट एट्ले कि बेहोश। एनी पत्नी ना तो बेहोश थाय छे एने जोईने, ना तो ए रड़े छे, अटर्ड क्राय एट्ले मीन्स के एक टीप एक आँसू पण एने आवतुं नथी। हवे एनी पत्नी सदमामां एटली छे कि नथी तो ए रड़ती अने नथी तो ते बेहोश थती। ऑल हर मेडन्स एट्ले कि एनी बधी फ्रेंड, मेडन्स मीन्स के एनी अहीं मित्रोना अर्थमां छे। आम तो मेडन एट्ले कि युवान स्त्रीओ, अने अहीं ये जो युवान स्त्री जे छे ए बनी शके कि योद्धानी पत्नी जे छे एनी पत्नीनी बधी सखीओ होय। तो आ बधी एनी सखीओ जुए छे आ एनी जे मित्रनी हालत, तो एने जोईने कहे छे कि सी मस्ट वीप और सी विल डाय। एने रड़वू ज जोईए एना मृत पति ने जोईने, जो ए नहीं रड़े तो ए कदाच मरी जशे। देन दे प्रेज्ड हिम सॉफ्ट एंड लो, कॉल्ड हिम वर्दी टू बी लव्ड, ट्रस्टेड फ्रेंड एंड नोबलेस्ट फोय। हवे रड़ती नथी एटले એની બધી જે સખીઓ છે, ધ્યેય અહીંયા કને સખીઓ માટે એનો વાપર્યો છે, મેડન્સ માટે વાપર્યો છે। એની જે બધી સખીઓ હોય છે એના વખાણ કરવાનું ચાલુ કરે છે। કોના વખાણ? કે જે મૃત્યુ પામ્યો છે એના વખાણ। સોફ્ટ એન્ડ લો એટલે ધીમા અવાજે એના વખાણ કરે છે। કોલ્ડ હિમ વર્ધી ટુ બી લવડ, શું કહીને? તો કે એ બહુ સરસ માણસ હતા, અથવા તો વર્ધી એટલે કે જે માન પામેલા માણસ હોય, એ બધા પ્રત્યે પ્રેમ જેણે મેળવ્યો હોય એવા વ્યક્તિ, આવા એના વખાણ કરે છે। ટ્રસ્ટેડ ફ્રેન્ડ એટલે કે કેવા સાચા મિત્ર હતા, જે મરી ગયો એ બધાનો સારો અને સાચો મિત્ર હતો। નોબલેસ્ટ ફોઈ એટલે કે દુશ્મન, અને દુશ્મનો પ્રત્યે કેવો હતો? તો કે વિનમ્ર હતો, એટલે દુશ્મનો માટે પણ એ સારો હતો, એવો એ માણસ હતો જે મૃત્યુ પામ્યો છે। યર્સ ઈ નાઈધર સ્પોક ઓર નોર મૂડ, છતાં પણ આ સ્ત્રી જે છે એના પતિના આટલા વખાણ સાંભળીને પણ એ નથી મૂડ એટલે નથી હલતી, નથી રડતી, કાંઈ જ કરતી નથી, એ જ સ્થિતિમાં છે, એ જ સદમામાં છે। સ્ટોલ અ મેડન ફ્રોમ હર પ્લેસ લાઇટલી ટુ ધ વોરિયર સ્લેપ્ટ, ટુક ધ ફેસ ક્લોથ ફ્રોમ ધ ફેશ। હવે એનામાંથી જે બેઠી હતી એનામાંથી એક જે સખી છે એ સ્ટોલ મીન કે પોતાની જે જગ્યા જે છે એ છોડીને એ થોડીક આગળ વધે છે, અને લાઇટલી ટુ વોરિયર સ્લેપ્ટ એટલે કે જ્યાં એ વોરિયર એટલે કે યોદ્ધા જે સૂતેલો જે છે ત્યાં ધીરેથી જાય છે, અને તેના ઉપરથી જે કપડો જે ઢાંકેલો હતો એ કપડો જે છે એના ફેસ ઉપરથી હટાવે છે। એટલે ટૂંકમાં જે છે એનું ફેસ જે છે એવો જે સ્ત્રી જે છે જે સદમામાં છે એને બતાવવા માંગે છે કે કદાચ એનો ફેસ જોઈને પણ એ રડી જાય અથવા એનું દુઃખ વ્યક્ત કરી લે તો એ સદમામાંથી બહાર આવી જાય। એના માટે એક સખી છે આવો પ્રયત્ન કરે છે, પરંતુ યેટ સી નાઈધર મૂવડ અ નોર વેપ્ટ, પણ છતાં પણ ઓલી જે યોદ્ધાની પત્ની જે છે એ નથી કાંઈ હલતી કે નથી તે રડતી। ત્યારબાદ રોઝ અ નર્સ ઓફ 19 યર્સ સેટ ઇઝ અ ચાઇલ્ડ અપોન હર ની, લાઇક અ સમર ટેમ્પેસ્ટ કેમ હર ટીયર્સ, સ્વીટ માય ચાઇલ્ડ આઈ લિવ ફોર ધી। જો હવે શું થાય છે, એક નર્સ છે 90 વર્ષની, એ નર્સને ખબર નહીં શું સૂજે છે, એને એક વિચાર આવે છે એટલે એ ઊભી થાય છે, અને જે સ્ત્રી જે છે જે સદમામાં છે એ સ્ત્રીનું બાળક લઈ અને એના ગુડા ઉપર એના ખોળામાં મૂકે છે, અને પછી શું થાય છે તો એ સ્ત્રી જે છે એ બાળકને જોઈને લાઇક અ સમર ટેમ્પેસ્ટ
એટલે કે જાણે ઉનાળાનો જાણે તૂફાન આવ્યો હોય એવી રીતે તૂફાનની માફક એના આંસુઓ સરી પડે છે અને રડી પડે છે અને સદમામાંથી બહાર આવી જાય છે. હવે ને એના બાળકને જોઈને અહેસાસ થાય છે કે મારો વર જે છે એ મારો દુનિયામાં નથી રહ્યો, એટલે કે એનો હસબન્ડ જે છે એ દુનિયાને છોડીને ચાલ્યો ગયો છે અને આ બધું જે દુઃખ છે એ વ્યક્ત કરે છે અને એના બાળકની સામે જોઈને કહે છે, પિક્ચરમાં દેખાય છે આપણે કે સ્વીટ માય ચાઇલ્ડ આઈ લીવ ફોર ધી, કે એ મારા વાલા બાળક હું તારા માટે જીવીશ, હું તારા માટે જીવીશ. આવી રીતે ભાવુક થઈને એના બાળક સાથે વાત કરે છે અને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. અહીંયા સરસ મજાની આ પોએમ આપી હતી જે લોર્ડ એલ્ફર્ડની હતી જે આપણે જોયા છે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે નેક્સ્ટ આગળનું લેશન જોઈશું. આજનું આટલું અહીંયા રાખીએ. થેન્ક યુ.